नमस्कार मित्रों, स्वागत है तमारो गुजरात माहिती यूट्यूब चैनल में। आज मुख्य समाचारों में आगे वधता पहला, जो तमे मेरी चैनल में नवा हो अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नू सब्सक्राइब बटन आपेलू छे तेने दबावीने अमारी गुजरात माहिती यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो, जेथी अमारा आवनारा कोईपण वीडियो होय एनी माहिती तमारा सुधी पहोंची शके। अने जो तमने अमारा आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने तमारा मित्रों साथे पण शेर जरूर करजो। तो चलो शुरू करिए आजनो वीडियो। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે। એક પણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ નહીં। રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 196 પર પહોંચી ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બેંકોમાં 15 ઓગસ્ટથી નવો નિયમ લાગુ થશે। આરબીઆઈ દ્વારા ચેક દ્વારા ચૂકવણીમાં છેતરપિંડી રોકવા માટે પોઝિટિવ પે સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને 15 ઓગસ્ટથી ફરજિયાત રીતે લાગુ કરવામાં આવશે। તેને લઈને ઇન્ડિયન બેંકે તેના ગ્રાહકોને આ અંગે એલર્ટ મોકલવાનું શરૂ કર્યું છે। બેંકો તેમના ગ્રાહકોને સંદેશ આપી રહી છે કે 15 ઓગસ્ટ 2021થી 2 લાખ કે તેથી વધુના ચેક પર પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો કાનમાં સતત ઇયરફોન લગાવી રાખનારા માટે છતણીરૂપ કિસ્સો બન્યો છે। રાજસ્થાનમાં વિદ્યાર્થીના કાનમાં ઇયરફોનમાં વિસ્ફોટ થતાં તેનું મૃત્યુ થયું છે। વિદ્યાર્થીએ અભ્યાસ વખતે ઇયરફોન ઇલેક્ટ્રિકલ આઉટલેટમાં પ્લગ કરેલો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના કારણે સ્થગિત રહેલી 2021ની વસ્તગણતરી 5 મહિના પછી શરૂ થશે। ગુજરાતમાં સિટીઝન રજિસ્ટ્રેશન ડાયરેક્ટર તરીકે આદ્રા અગ્રવાલ ચાર્જ સંભાળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે। નીરજ ચોપડાએ ગઈકાલે જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો। ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે, જ્યારે બજરંગ પુનિયાએ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો। કઝાકિસ્તાનના દોલત નિયાઝ બેકોવને 8-0થી હરાવ્યો હતો। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા કોઈપણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।